ગુજરાતના સૌ નાગરિક ભાઈઓ બહેનોને મારા નમસ્કાર. આપ સૌ સાથે મેં તારીખ 17/3/2020 રોજ કોરોના વાયરસની પરિસ્થિતિ અંગે વાતચીત કરી હતી. મિત્રો, એ વખતે રાજ્યમાં કોરોનાના એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. આજે રાજ્યમાં 5 વ્યક્તિઓને કોરોના વાયરસના પોઝિટિવ કેસ આપણી વચ્ચે આવ્યા છે. સાથીઓ, જે 5 પોઝિટિવ કેસ મળી આવ્યા છે તે તમામ વિદેશથી અહીં આવેલા આપણા ગુજરાતી ભાઈઓ બહેનો છે. રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે આ વૈશ્વિક મહામારીને પહોંચી વળવા માટે સક્ષમ અને સંપૂર્ણ સજ્જ છે. આપ સૌ જનતા જનાર્દનનો પણ ખૂબ સક્રિય સહયોગ મળી રહ્યો છે. ભાઈઓ બહેનો, કોરોના વાયરસની બીમારી આપણા સૌની સતર્કતા અને તકેદારી છતાં પણ વધી રહી છે, ત્યારે હું રાજ્યના મુખ્યમંત્રી તરીકે આપ સૌને ફરી એકવાર કેટલીક વિનંતી કરવા ઈચ્છું છું. વિદેશથી જે લોકો તાજેતરમાં ગુજરાતમાં આવેલા હોય, તેઓ શક્ય હોય ત્યાં સુધી એમના ઘરે અલાયદા રૂમમાં ખુદ પોતે સ્વયં ડિસિપ્લિનથી રહે. હોમ ક્વોરન્ટાઇન ખૂબ જરૂરી છે, તે વાતનું સૌ કોઈએ ધ્યાન રાખવું પણ જરૂરી છે. આપણા પરિવારના 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ વડીલો અને બાળકો ઘરની બહાર જવાનું ટાળે. આપણે સૌ પણ શક્ય એટલું ઘરથી બહાર નીકળવાનું જરૂરી પૂરતું જ નીકળીએ, બાકી ઓછું કરી નાખીએ. ઘરની બહાર નીકળવાનું આવશ્યક હોય તો એકબીજાથી મિનિમમ 1 મીટરનું અંતર રાખીને આપણે એક સોશિયલ ડિસ્ટન્સ આપણે સૌએ જાળવવું જોઈએ. મિત્રો, આ કોરોના વાયરસનો ફેલાવો એને અટકાવવાના નોબેલ સોશિયલ કોઝ સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રવિવાર તારીખ 22 માર્ચના દિવસે એક જનતા કર્ફ્યુનો વિચાર આપને સૌને આપ્યો છે. ગુજરાતે નક્કી કર્યું છે કે આ વિચારનો અક્ષરશ પાલન સંપૂર્ણ ગુજરાત કરીએ. આગામી રવિવાર સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સૌ કોઈ ઘરમાં રહીએ અને જનતા કર્ફ્યુનું સમર્થન કરીએ. સરવારે આપણા સૌના અને સમાજ તથા રાષ્ટ્રના આરોગ્યના સુખાકારીના હિતમાં આખી વાત પડેલી છે. મને વિશ્વાસ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સતત પ્રયાસો અને આપ સૌ જનતા જનાર્દનના સંપૂર્ણ સહયોગથી આપણે કોરોના વાયરસની આ વૈશ્વિક બીમારીનો આ વ્યાપ ભારત અને ગુજરાતમાં ઓછો રહે તેમાં સફળતા મેળવીશું જ એવી મને શ્રદ્ધા છે. આપ સૌને ફરી વખત ધન્યવાદ આપું છું કે આપ સૌએ અત્યાર સુધી સાથ અને સહકાર આપ્યો છે. હજુ પણ થોડો સમય આપણે સૌ આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે સૌ કોરોના વાયરસ સામે આપણે બધા સાથે મળીને નિર્ણય કરીએ. જે કાંઈ સરકાર અને કેન્દ્રની ગાઈડલાઈન છે તેને અનુસરીએ, એ જ અપેક્ષા આપ સૌને. જય જય ગરવી ગુજરાત.